अंग्रेजी अंग्रेजी में पाठ 3 आज आप आ वीडियो में स्वाध्याय करवानो छे। अगर तमे घणा बधा स्पेलिंग आपणे के अंग्रेजी शब्दोमांथी वाचीने आपणे शुं कर्या स्पेलिंग तेना बनाव्या तेवी तेज प्रमाणे हवे आपणे शुं आपेलुं छे बाजुमां चित्रमां तमारे जोतुं जवानुं छे तमारी स्वाध्याय पोथीमां पूरतुं जवानुं छे के कयो शब्द ने अंग्रेजी में शू वंचाय। तो चलो तमने बाजू में प्रश्न आप्यो छे जो तमारी स्वाध्याय पोथी में तो तमारे घरे तमारे जाते होमवर्क में करवानुं छे। तमने जेम करावो तेम तमारे घरे होमवर्क में केवी रीते लखाय शब्द ने अंग्रेजी में तेने तमारे लखवाना छे। तो चलो हवे अंग्रेजी शब्द ने वाँची अने लखवानी प्रेक्टिस करीए। તેઓ તમને કીધેલું છે જો બાજુમાં સ્વાધ્યાય પોથીનું છે તમારે તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે। તો આપણે ઘણા બધા સ્પેલિંગ જોયા જેમાં એ એ અ ઓ આવા ઘણા બધાના લેટર મૂકીને આપણે શું કરેલા સ્પેલિંગ બનાવ્યા હતા આગળ। તો હવે એવી જ રીતે અહીંયા આપણને એ શું આપ્યું છે બાજુમાં જુઓ એ એ એડ અને એન શું આપ્યું છે એન તો આ ચાર તમને લખીને આપ્યા છે જો તો કે હા એ પી એ પછી એ પી એ પછી એ ડી એ અને એ એન એન તો તમારે આની આગળ કયો લેટર મૂકવાથી આ ચારમાંથી આગળ કયો લેટર મૂકવાથી કયો સ્પેલિંગ બને છે તે જોવાનું છે। તો તમને બાજુમાં આપેલું છે તો તમારે ફોર લાઈનની એટલે કે ચાર તમને બાજુમાં સ્વાધ્યાય પોથીમાં જેમ ચાર લીટીમાંથી કઈ લીટીમાં કે સ્મોલમાં છે બધા નીચે સ્પેલિંગ એ સ્મોલમાં તમારે કેવી રીતે લખવાના છે કે બીજી એબીસીડીમાં તમારે સ્પેલિંગ આની આગળ કયો લેટર મૂકવાથી કયો સ્પેલિંગ બને છે તે સ્પેલિંગ તમારે સ્મોલ લેટર લખવાનું છે અને આખો એવી રીતે સ્મોલ સ્પેલિંગ માં લખવાનું છે। તો ચલો હવે જોશું આપણે કયા સ્પેલિંગ બને છે આ ચાર મૂકવાથી। ચલો તો પહેલો છે બેટ તમને ઉદાહરણ આપ્યું છે બેટમાં જુઓ તો તમને ઉદાહરણમાં બેટ પહેલું છે તો કેવી રીતે લખ્યું છે તો બી એટલે કે બી સ્મોલ છે તો પહેલી બીજી બીસીડીમાં છે તો એક બે ત્રણ ત્રણ અડાડીને બી કર્યો છે પછી એ બી ડી છે આ રીતે બે તો એ સ્મોલ લેટરમાં છે તો એ આપણે કીધું તો સ્મોલમાં બે રીતે લખાય તો આ રીતે બી એ લખાય છે અને ટી ટી પણ સ્મોલમાં છે એટલે કે બીજી બીસીડીમાં છે તો આખું બી કેવી રીતે લખાય બે લખાય છે સોરી તો બે પણ ટી સ્મોલ આ રીતે લખાય છે પહેલી બીજી અને ત્રીજી લાઈનમાં ટી આ રીતે અડાડીને લખવાનું છે અને એ સ્મોલ છે એટલે વચ્ચેની એટલે કે બીજી અને ત્રીજી લાઈનને અડે તે રીતે લખવાનો છે તો આખો સ્પેલિંગ બી એ ટી બેટ ઉદાહરણ આપ્યું છે તમને। ચલો એવી રીતે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં હવે આગળના સ્પેલિંગ કેવી રીતે લખાય છે તે લખવાની શું કરવાની છે પ્રેક્ટિસ કરવાની છે। તો બીજું કેપ શેનું છે ચિત્ર જો તો કેપ લખેલું છે શું છે એમ ચિત્રમાં કેપ સી એ પી કેપ તો કેપમાં કેવી રીતે લખાય તમારે લખવાની ઘરે તમારે ફોર લાઈનની નોટમાં પ્રેક્ટિસ કરવાની છે। તો ચલો હું તમને લખીને બતાવું સી છે તો સી આપણે કેવી રીતે લખીએ છીએ કે સ્મોલમાં તો કે બે બીજી અને ત્રીજી લાઈન અડે તે રીતે સ્મોલમાં સી પછી એ એ સ્મોલમાં લખવાનું છે એટલે કે વચ્ચે એ અને પી પી પણ આપણે વચ્ચે લખવાનું છે તો આખું શું થયું સી એ પી કેપ એટલે ટોપી। ચલો હવે ત્રીજું જો શું છે ડે ડી એ ડી શું છે ડી એ ડી તો ડી એ ડી ને લખતા કેવી રીતે આવડવું જોઈએ તમને
બોલ અને ડી કેપિટ સ્મોલ માં છે તે પણ ડી તો પહેલી બીજી અને ત્રીજી લાઈન આડે એક તે ડી લખવાનું છે અને એ વચ્ચેની બીજી અને ત્રીજી લાઈન આડે એક તે એ લખવાનું છે અને છેલ્લી લાઈન તો નહીં પણ પહેલી બીજી અને ત્રીજી આડે એક તે ડી લખવાનો છે તો ડી એ ડી આ રીતે તમારી સબ્જેક્ટમાં પ્રેક્ટિસ કરવાની છે આપણે સ્મોલ લેટરમાં આગળ ઘણા બધા વિડિયો જોયા હતા લેટર્સના તો તેમાં આપણને સ્મોલ અને કેપિટલમાં કેવી રીતે લખાય તે શીખવું હતું તો તે પ્રમાણે તમારે આ સ્વાધ્યાયમાં શું કરવાનું છે તે પ્રેક્ટિસ કરવાની છે પછી પેન છે તો પેન પણ તમને બાજુમાં લખી દીધું છે શું લખવાનું પેનમાં એફ એ એન પેન છે તો તમારે એફ પહેલી બીજી અને ત્રીજી લાઈનમાં અડધી રીતે લખ્યો છે અને એ વચ્ચેની એટલે કે બીજી અને ત્રીજી લાઈનને અડધી રીતે એ કરવાનું છે અને એન પણ વચ્ચેની લાઈનમાં લખવાનું છે ચલો પછી ફાસ્ટ જવાનું છે ખાલી રેડ તો રેડ માંથી તમારે આર વચ્ચેની લાઈનમાં એ વચ્ચેની લાઈનમાં અને ટી તમે પહેલી અને બીજી અને ત્રીજી લાઈનને આ ટી કરેલો છે એટલે રેડ લખવાનું પછી ગેપ જી એ પી ગેપ તો ગેપમાં તમારે એ રીતે જેમ બાજુમાં તમને આપ્યું છે તેમ તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે પછી તમે ખાલી વાંચી એ સમજાવું છું એટલે તમારે ઘરે પછી પ્રેક્ટિસ કે હાથે લખવાનું છે તમે સદર પરથી અહીંયા બાજુમાં ચિત્ર આપેલું છે તમારે જોઈ જોઈ જે રીતે પ્રેક્ટિસ કરવાની છે પછી ગેટ છે બી એ ડી તો બે એ રીતે લખવાનું છે તમારે સી એ એન કે પછી કેટ સી એ ડી કેટ પછી એલ એ ટી લેબ પછી એફ એ ડી ફેડ બી એ એન બેન એચ એ ટી હેડ પછી એમ એ પી નેપ પછી એસ એ ડી સેડ પછી એમ એ એન મેન પછી એફ એ ટી ફેટ પછી એમ એ પી નેપ પછી એલ એ ડી લેડ પછી પી એ એન પેન પછી એસ એ ટી સેડ પછી આર એ પી હેપ એમ એ ડી મેડ અને આર એ એન રેડ તમારે આ બધા વાંચવાના છે આ રીતે અને પછી તમારી સ્વાધ્યાયમાં રીતે પ્રેક્ટિસ કરવાની છે બાજુમાં આપ્યું છે તમારે એ રીતે સ્મોલમાં કેવી રીતે લખાય તે તમારે સ્વાધ્યાયમાં લખવાનું છે ચલો પ્રશ્ન બે તમે જુઓ બાજુમાં ચિત્ર જુઓ શબ્દો ગૂંટો તે લેટર્સ શું બોલે તે યાદ કરો અને તેને વાંચવાની પ્રેક્ટિસ કરો તમારે બાજુમાં એક ચિત્ર આપેલું છે જુઓ અને બાજુમાં ત્રણ ખાના આવ્યા છે તો બે ખાનામાં તમને ડોટર એટલે કે ટપકા કરીને આપ્યા છે તો તમારે ઉડવાના છે પછી લેટર્સને શું બોલાય તે વાંચવાની પ્રેક્ટિસ કરવાની છે અહીંયા શું કરવાનું વાંચવાની પ્રેક્ટિસ કરવાની અને ઓલામાં શું કરવાનું હતું કે લખવાની પ્રેક્ટિસ કરવાની હતી તો બી એ ટી તમારે બે કેવી રીતે લખ્યું છે એ ઘૂંટવાનું છે જો કહ્યું છે ને આ રીતે બી એ ટી તમે ત્રણ ખાનામાં આ રીતે બી આ રીતે ટપકા ટપકા કરીને આપ્યું છે તો આ બી એ ટી માં આ બી પછી એટલે ગૂંટવાનું છે તમારે અને બાજુમાં લખવાનું છે એ ખાલી ખાનું આપ્યું છે ને તેમાં બી એ ટી ડેટ લખવાનું પણ છે અને વાંચવાનું છે વાંચતા આવડવું જોઈએ ચલો હવે બીજું ચિત્ર જુઓ હેડ હેડનું છે તો એચ એ ટી હેડ તમારે પહેલાં બે ખાનામાં ગૂંટવાનું છે પછી ગૂંટીને સામે લખવાનું છે ત્રીજું ફેર એફ એ ટી ફેર તમારે ગૂંટવાનું પછી લખી નાખવાનું તમે બાજુમાં આપેલું છે પછી ડેર તો ડી એ ડી ડેર ગૂંટવાનું અને પછી લખવાનું પછી લેડ લે એલ એ ડી લેડ ગૂંટવાનું અને પછી તમારે બીજી એબીસીડીમાં લખવાનું છે એસ એ ડી સેડ એસ એ ડી સેડ ને ગૂંટવાનું અને પછી કેવી રીતે લખાય તે તમારી બાજુમાં લખવાનું સી એ ટી કેપ એટલે સી એ ટી કેપ તમારે ગૂંટવાનો અને પછી લખવાનો છે તો તમને હવે યાદ આવવું જોઈએ કે કેવી રીતે
प्रेक्टिस बोलवानी अने लखवानी करवानी छे। चलो हवे बीजू जो चित्र जुओ। शब्द गुड्डो लेटर्स શું બોલે તે યાદ કરો અને વાંચવાની પ્રેક્ટિસ કરો। જે માગણી હતી તે પાછળના બેઠમાં પણ એવું છે કે તમે ચિત્ર આપેલું છે એમ એ ટી મેન છે તે તમારે ઢૂંઢવાનો પછી લેટર્સ શું બોલે છે તે યાદ કરે અને વાંચવાની પ્રેક્ટિસ કરવાની। તો લેટરમાં એમ એ ટી મેન શું થાય મેન તો મેનને જે સ્પેલિંગ એવો છે તે ઢૂંઢવાનો અને વાંચવાની પ્રેક્ટિસ કરવાની છે। પછી याद करवाना पची वाँचवाना पची केन सी ए एन केन पची एफ एन फेन पची एम ए एन मेन पची जे एम जेम पची आ आर एम रेम। आवी रीते तमारे बीजा प्रश्नमां बधा वाँचवानी प्रेक्टिस करवानी हती। हवे जो हजू आगे बीजा चित्र पण आवेला छे શબ્દ ગૂંટો અને લેટર્સને બોલો અને વાંચવાની પ્રેક્ટિસ કરો। તો એન એ ટી ને નેટ ને તમારે ગૂંટવાનું જે સ્પેલિંગ એટલું છે તે એન ઈ ટી અને પછી વાંચવાની કોશિશ એટલે કે પ્રેક્ટિસ કરવાની છે। પછી બી ઈ ડી બેડ પછી આર ઈ ડી રેડ પછી કે ઈ જી કે પછી એલ ઈ જી લે પછી એચ ઈ N N P E N pen। આવી રીતે તમારે સાધેપોથીમાં તમારે ઘરે હોમવર્કમાં કરવાનું છે। જો તમને બાજુમાં ચિત્ર અને કેમ મેં લખ્યું છે તેમ તમારે બાજુમાં લખવાનું વાંચવાની પ્રેક્ટિસ કરવાની પછી સ્મોલમાં કેવી રીતે લખાય તે બધું આટલા સ્પેલિંગમાંથી કરવાનું છે। હવે જો હજુ ફોન એક્ટિવિટીમાં તમને જે થોડું આપ્યું છે સૌપ્રથમ જો સૌપ્રથમ નીચે આપેલા બધા શબ્દો વાંચો ત્યારબાદ સૂચના મુજબ અનુસરો। હવે તમારે સૂચના પ્રમાણે કરવાનું છે। એમાં પ્રશ્ન એ આપ્યો છે જો શું કીધું છે આપેલા સ્પેલિંગમાં એટ ઉચ્ચારથી પૂરા થતા સ્પેલિંગ શોધી ગોળ કરો। શું કીધું છે એટ ઉચ્ચારથી આપણે આગળ જોઈશું અ ઓ એવા ઉચ્ચારથી ચાલુ થતા હોય એમાં શું કીધું છે એડ એટ શું કીધું છે એડ જે સ્પેલિંગમાં દેખાય ઉચ્ચારમાં તેની ફરતે ગોળ કરવાનું છે। તો પહેલો સ્પેલિંગ શું છે સી એ પી કે બી એ ટી બે બી એ જી બે પછી ઉચ્ચારમાં તો ઈ એન માં જે સ્પેલિંગ તમને
પછી બીએન બેન બાય ઈએન છે તો તેને ઉપર શું કરવાનું છે આ રીતે ગોળ કરવાનું છે ચલો શું પછી બીજા કયા સ્પેલિંગ છે એમાં તો કે ઈન શું છે ઈન તો તમારે બીજા સ્પેલિંગ એ પણ છે તેમાં ઈન જો તો કે બી આઈ એન પછી શું છે બી આઈ જી પછી પાઠ 3 નું સ્વાધ્યાય પૂરું થાય છે. થેન્ક યુ.